ઉત્તર ગુજરાતમાં નામના ધરાવતો અને શિવભક્તોનું પ્રિય એવું ચમત્કારી સ્વયંભૂસિંહ બાજોટિયા મહાદેવનું મંદિર પાલનપુરથી 20 કિલોમીટરના અંતરે પ્રકૃતિના ખોરે અને અરવલ્લીની ગિરિમારા પર્વતોના બાજુમાં હોવાથી ગુજરાતમાંથી દૂર દૂરથી શિવભક્તો અહીં ખાસ કરીને શ્રાવણ માસમાં દર્શન કરીને પોતે ધન્યતા અનુભવે છે અને પોતાની મનોકામના પૂર્ણ કરે છે। મંદિરનો ઇતિહાસ પૌરાણિક તથા ઐતિહાસિક મહત્વ પણ જોડાયેલ છે। લોકવાયકા તથા દંતકથા મુજબ પાંડવો જ્યારે અજ્ઞાતવાસ ભોગવતા હતા ત્યારે આ પવિત્ર ધામમાં પાંડવો આવ્યા ત્યારે ભગવાન શિવની બાજોટ પર પૂજા કરી હોવાથી આ પવિત્ર સ્થળનું નામ બાજોટિયા મહાદેવ પાડવામાં આવ્યું હતું। કહેવામાં આવે છે કે ભીમે અહીંયા વિશેષ પૂજા અર્ચના પણ કરેલી છે। ત્યારથી અહીંયા જે શિવ ભક્તો શ્રાવણ માસમાં ચમત્કારી સ્વયંભૂ શિવને બિલીપત્ર ચડાવવા તથા પૂજા અર્ચના કરે છે તેમની મનોકામનાઓ ચોક્કસથી પૂર્ણ થાય છે। આ સ્થળની વિશેષ ખાસિયત એ છે કે બનાસ નદીના પટ પર આવેલ હોવાથી શ્રાવણ માસમાં શિવ ભક્તો બનાસ નદીમાં સ્નાન કરીને હવન યજ્ઞ વગેરે પૂજાપાઠ અહીંયા કરે છે। અહીંયા ખાસ કરીને ઉલ્લેખ કરવામાં આવે તો થોડા દિવસ પહેલાં મંદિરના વિકાસ માટે પાલનપુરના વેપારીઓ, ટ્રસ્ટીઓ, વિકાસ સમિતિના સભ્યો અને દાતાઓના સહયોગથી ચમત્કારિક સ્વયંભૂ શ્રી બાજોટિયા મહાદેવના મંદિરને દિવસ રાત એક કરીને ટૂંક જ સમયમાં પૂર્ણ જીર્ણોદ્ધારની સાથે સાથે મંદિર પરિસરને સુંદર રીતે ડેવલપિંગ કરવામાં આવ્યું છે। હાલમાં વિકાસની વાત કરવામાં આવે તો હાઇટ પર બાળકોને રમવાના સાધનો સાથે નવું ચિલ્ડ્રન પાર્ક બનાવવામાં આવ્યું તથા પ્રકૃતિના ખોળે વચ્ચે હાઇટ ઉપર સુંદર બેઠક વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે। પૂજા હવન તથા પિકનિક કરવા આવતા લોકો માટે નવું રસોડું તથા હોલ પણ બનાવવામાં આવ્યું છે। આવનારા દિવસોમાં ભગવાન શિવની 20 ફૂટ મોટી શિવમૂર્તિ તથા યજ્ઞ કુટીર બનાવવાનું કામગીરી હાથ ધરેલ છે। રાજ્ય સરકાર આ પવિત્ર ધામને પર્યટન સ્થળ તરીકે જાહેર કરે તો આવનારા વર્ષોમાં ટુરિસ્ટો માટે ગુજરાતમાં મોટું પિકનિક સ્થળ અને શિવ ભક્તો માટે મોટું શિવધામ બની શકે તેમ છે। હાલમાં વર્ષ દરમિયાન લાખોની સંખ્યામાં ભક્તો દર્શન કરીને પોતાની મનોકામનાઓ પૂર્ણ કરે છે। અશોક રાણાવસિયા, ઝેડએચ ટીવી, બનાસકાંઠા। પાલનપુરથી 20 કિલોમીટરને અંતર આવેલું આ બાજોઠિયા મહાદેવનું પુરાતત્વ સમયનું શિવલિંગ શિવધામ છે અને આના માટે એવું કહેવાય છે કે પાંડવોએ આ શિવલિંગની સ્થાપના કરેલી છે। આજુબાજુથી ઘણા ભક્તો અહીં આગળ આવે છે અને તાજેતરમાં આ બંને મંદિર જીર્ણોદ્ધાર પામ્યા છે। એમનું નવેસરથી જીર્ણોદ્ધાર કરી અને મૂર્તિઓનો પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવ પણ હમણાં કરવામાં આવ્યો છે અને બાળકો માટે અને આવનારા ભક્તો માટે આ બહુ સરસ ધામ છે। એક વખત આવી અને જરૂર અહીં દર્શનનો લાભ લેવા જેવો છે અને હવે તો પર્યટન સ્થળ તરીકે પણ વિકાસ પામી રહ્યું છે અને હાલ પણ એના વિકાસના કામો અહીંયા આગળ ચાલુ છે તો એક આ સ્વયંભૂ શિવલિંગનો શ્રાવણ માસમાં જરૂર લાભ લેવા જેવો છે। ભક્તો અહીંયા આગળ લાખોની સંખ્યામાં આવે પણ છે, ચાલતા ભક્તો પણ આવે છે અને એવા ભક્તો પણ આવે છે જે 25-30 વર્ષથી રેગ્યુલર આવી અને ભગવાન શિવની ઉપાસના પૂજા કરે છે, અભિષેક કરે છે। એ સિવાય આ જગ્યામાં બ્રાહ્મણો દ્વારા શાંતિકર્મો, લઘુરુદ્ર યજ્ઞો, શિવ અભિષેક આવું પણ અવારનવાર શ્રાવણ મહિના સિવાય પણ ચાલુ હોય છે અને શ્રાવણ મહિનામાં તો સતત આ પૂજાનો જે કહેવાય કે પૂજાનો અખંડિત ધોધ ચાલુ જ રહે છે।